नमस्कार मित्रों, अमारी यूट्यूब चैनल मृगेश की वीडियो में आप सर्वनु स्वागत है। हूँ छू प्रोफेसर वाला अने अपना माटे लाव्यो छू फ्रेंच भाषा में रचायेली एक टूंकी वार्ता। वार्ता नाम है बाजीगर अने वार्ता ना लेखक से आना तोब फ्रांस। मित्रों, वार्ता भाव जाणवो हो तो वार्ता ने अंत सुधी सांभजो। वार्ता मुख्य पात्र है बार नेवी। ते अंग कसरतना खेल गामडे गामडे बतावी पोतानु गुजरान चलावतो अने लोकोने खुश करतो। साथे साथे सांजे देवळ में जई माता मेरी ने प्रार्थना पण करतो। ते कहेतो, हे माता मरियम, हूँ जीवू त्यां सुधी मारा पर रहम राखजो अने हूँ अहंकार में आवी जई कोई पाप न करूँ ते जोजो अने बने तो आगला जन्म में मने धनवान बनावजो। आवी प्रार्थना ते देवळ में जई हमेशा करतो। आजे बार नेवीए पोतानो खेल जल्दी बंद कर्यो कारण के आकाश वादळ घेरू होवाथी वरसाद आवे तेवी आशंका हती। तेथी बधुं आटोपी ते घर तरफ जवा रवाना थयो। रस्ता में तेने देवळना मुख्य पादरी साहेब मळ्या। बार नेवीए भारपूर्वक एमने नमन कर्या। साथे साथे चालता पादरी साहेबे बार नेवी ने पूछू, बीजू कोण रहे छे तारी साथे? त्यारे बार नेवी पोते एकलो अने आगल पाछळ कोई नथी तेवू कह्यू। पादरी साहेबे तेने देवळमां रहेवानुं सूचन कर्यू। बार नेवी ने आ सूचन गम्युं अने त्यारथी ज ते देवळमां रहेवा लाग्यो। देवळना अन्य संन्यासीओ पण रहेता हता, एकबीजाथी ईर्ष्याथी भरेला हता। पोते कई रीते आगळ आवे तेवा प्रयत्नो हमेशा तेवो करता। તેઓના દરેકમાં કંઈ ને કંઈ આવડત હતી। કોઈ કવિતા લખતું, કોઈ મૂર્તિ બનાવતું, એમ પોતાની આવડતથી આગળ આવવા પ્રયત્નો કરતા। બાર નવીને લાગ્યું પોતે આ લોકો જેટલો હોશિયાર નથી, આ લોકો કરતાં તે ખૂબ જ પાછળ છે। પરંતુ પાદરી સાહેબની એક નાનકડી વાર્તાએ તેનું જીવન બદલી નાખ્યું। પાદરી સાહેબની વાર્તા એક મજૂરની વાર્તા હતી। મજૂર મજૂર કરીને પેટ ભરતો એ માં મરિયમને કહેતો, હું અભણ છું, મંત્ર તંત્ર જાણતો નથી, મારી પર દયા કરજો। આ પ્રાર્થના તે રોજ મરિયમને કરતો। ત્યાર પછી તો આ મજૂરનું મૃત્યુ થાય છે, પરંતુ મજૂરે પ્રાર્થનામાં બોલાયેલા શબ્દો ગુલાબની માફક મરિયમના ચરણોમાં પથરાયા। આ વાર્તા બાર નેવીને ખૂબ ગમી। તેણે પણ નિશ્ચય કર્યો, હું પણ મારી પાસે જે કંઈ છે તે માં મરિયમના ચરણોમાં અર્પણ કરીશ। ત્યારથી તે વારંવાર દેવળમાં જવા લાગ્યો। તેની સાથેના અન્ય સંન્યાસીને શંકા ગઈ કે બાર નેવી વારંવાર શા માટે જાય છે દેવળમાં, ત્યાં જઈને શું કરે છે। વાત છેક મુખ્ય પાદરી સાહેબ સુધી પહોંચી। તેઓ તપાસ કરવા ખુદ જાય છે તો દેવળના દરવાજા બંધ હતા। પાદરી સાહેબ દરવાજાની તિરાડમાંથી જુએ છે તો બાર નેવી અંગ કસરતના ખેલ માતા મરિયમની મૂર્તિ સામે કરતો હોય છે। પાદરી સાહેબ ગુસ્સામાં આવી દરવાજો ખોલી બાર નેવીને ખૂબ જ ધમકાવે છે અને દેવળમાં ફરી પગ ન મૂકવાની તાકીદ કરે છે। બાર નેવી ધ્રુજી ઉઠે છે, તેની આંખમાંથી આંસુ વહેવા લાગે છે। તે ભારે અહીંયા દેવળમાંથી બહાર નીકળવા જાય છે, ત્યાં તો ચમત્કાર થાય છે। માતા મેરીની પથ્થરની મૂર્તિમાં જાણે પ્રાણ સંચરણ થાય છે અને હસતા હસતા માતા મેરીની મૂર્તિ બાર નેવી પાસે જઈ તેના આંસુ લૂછે છે। બધા સ્તબ્ધ બની આ દ્રશ્ય જોઈ રહે છે। તો મિત્રો, વાર્તા આપણને એ શીખવે છે કે ભગવાનના ઘરે કોઈ ગરીબ કે ધનવાન હોતું નથી, દિલથી કરેલી પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચે જ છે। તો અહીં વાર્તા પૂર્ણ થાય છે। જો વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।